હેલો, કેમ છો? માઇક્રો કુકિંગ ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે કે માઇક્રોને કઈ રીતના ક્લીન કરવું. આપણે અલગ અલગ રેસીપી બનાવી દરરોજ જો કે બનાવતા જ હોઈએ છીએ, પણ આમાં શું છે કે માઇક્રો ગંદુ બી બહુ થતું હોય છે, તો એને ક્લીન કઈ રીતના થાય એ જોઈશું. તો સૌથી પહેલાં તો શું શું વસ્તુ જોઈએ છે એ કહી દઉં. તો એક બાઉલ આપણે લઈશું, જેમાં હાફ પાણીનો બાઉલ ભરેલો છે, જેની અંદર એક લીંબુ નીચોઈશું. આપણે મેં અડધું એક લીંબુ કાપેલું લીધેલું છે, આની અંદર અડધું એક લીંબુ નીચોઈશું અને લીંબુ બી આની અંદર જ એડ નાખી દઈશું. હવે આને માઇક્રોની અંદર કઈ રીતના કરવું? જો કે ઘણા બધાના પાસે માઇક્રો હશે જેની અંદર સ્ટીમ ક્લીનનું ફંક્શન આપેલું જ હશે, તો એ સ્ટીમ ક્લીનનું ફંક્શનનું બટન તમે દબાવી શકો છો, યા તો પછી મેન્યુઅલી કઈ રીતના કરવાનું. 10 મિનિટ માટે તમે માઇક્રો મોડ પર તમે મૂકી શકો છો. તો 10 મિનિટ માટે માઇક્રો મોડની અંદર મૂકશો એટલે શું થશે કે એનીથી આ લીંબુવાળા પાણીની સ્ટીમ જનરેટ થશે. તો એ સ્ટીમના કારણે જે બી તમારી ચીકાશ કે પછી વઘાર કે ચોંટેલો છે એ સ્મૂથ થઈ જશે. પછી તમે ઇઝીલી કોટનના કપડા વડે તમે ક્લીન કરી શકો છો. તો ચલો જોઈ લઈએ કઈ રીતના કરવાનું છે. ઓવનને સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટ કરીશું. પાવર સપ્લાય આપી દીધો છે, અંદર મેં કઈ જ વસ્તુ મૂકી નથી અત્યારે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, સ્ટીમ ક્લીનનું આ બટન દબાવીશું. સ્ટીમ ક્લીન એટલે SC1, અને જે આપણે લીંબુવાળો બાઉલ છે પાણીનો એ આની અંદર મૂકી દઈશું. અને સ્ટાર્ટ આપી દઈશું એટલે 10 મિનિટ માટે માઇક્રો મોડ ઉપર ગરમ થશે. તો આ જ વસ્તુ તમે મેન્યુઅલી બી કરી શકો છો. અગર જો તમારી પાસે સ્ટીમ ક્લીનનું ફંક્શન ના હોય માઇક્રોની અંદર તો કઈ રીતના કરવાનું? તો શું કરવાનું છે, માઇક્રો મોડ ઉપર જવાનું છે, 10 મિનિટ સેટ કરવાની છે અને સ્ટાર્ટ આપવાનું છે. તો સેમ પ્રોસેસ તમે મેન્યુઅલ બી કરી શકો છો. 10 મિનિટ આપણી પતી ગઈ છે, 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આને આપણે ગ્લોવ્સ પહેરીને પહેલા બાઉલને આપણે બહાર નિકાલ લઈશું. જો કે જે બી આપણે માઇક્રોની અંદર બેડ સ્મેલ આવતી હતી એ બેડ સ્મેલ બધી રિમૂવ થઈ ગઈ છે. અને હવે શું છે કે તમારે આને એવું હોય તો થોડી વાર 5 મિનિટ ઠંડુ થવા દેવાનું, વધારે ગરમ હોય તો. અને નોર્મલી તમે કપડાં વડે તમે ક્લીન બી કરી શકો છો, જેમ કે આપણે વઘાર કે જે બી ચીકાશ ચોંટી હોય તો આ રીતનો એક કોટનનો રૂમાલ યા કોટનનું કપડું લઈને તમે આ રીતના ક્લીન કરી શકો છો. તો જે બી ચીકાશ ને બધું ચોંટ્યું હશે એ રૂમાલમાં આવી જશે, જેમ કે પ્લેટ બરાબર ક્લીન થઈ ગઈ છે. હવે આ પાછળની બેક સાઈડ બી ક્લીન કરી દઉં બરાબર. આ રીતના તમે ક્લીન કરી શકો છો. આ રીતના તમે બધી જગ્યાએ ક્લીન કરી શકો છો. આ દેખો, તમે આ રીતના એની ક્લીન કરી શકો. હજી બી વધારે થોડો ટાઈમ કરી શકો છો તો પ્રોપર આ રીતના માઇક્રો તમારું ક્લીન થઈ જશે, જે બી ચીકાશ કે વઘાર ચોંટ્યો હશે નીકળી જશે. તો આજે આપણે જોયું કે માઇક્રોને ક્લીન કઈ રીતના કરવું. તમે બી ઘરે ટ્રાય કરો અને માઇક્રોને ક્લીન કરો. તમને માઇક્રો રિલેટેડ કઈ બી ક્વેરી હોય તો તમે મને કોલ બી કરી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલો છે, અને વિડીયોની તમે કમેન્ટમાં બી કહી શકો છો કે વિડીયો તમને કેવો લાગ્યો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોની અંદર બીજી કોઈ રેસીપી સાથે. હવે